ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ચિંતન શિબિરની ફળશ્રુતિ અંગે પ્રેસ વાર્તા યોજાય તે ચિંતન શિબિરમાં રજૂ કરવામાં આવેલા વિચાર વિમર્શ તેમજ તેમના આધારે નીપજેલા નિષ્કર્ષની ફળશ્રુતિ માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એક પ્રેસ વાર્તા યોજાઈ હતી. આ પત્રકાર પ્રેસ વાર્તામાં કલેક્ટરે છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લા વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જિલ્લાના વિકાસ માટે કરેલા મનોમંથન અને વિકાસના રોડ મેપની ફળશ્રુતિ વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે ચિંતન શિબિરમાં ફક્ત ચિંતન કરવું પૂરતું નથી, પરંતુ આ ચિંતન શિબિરના આધારે નિપજેલા નિષ્કર્ષના આધારે આગામી ટૂંક સમયમાં જ જિલ્લામાં વિકાસ માટે જરૂરી પગલાંઓ ઉઠાવવામાં આવશે. જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારી યોજના 900% લાભ મળે અને સેચ્યુરેશન સુધી પહોંચી શકે અને સરકારી જમીનનો સારો ઉપયોગ કરી શકે. ગ્રામ્ય સ્તરે વધુ રોજગારીનું નિર્માણ થાય અને પ્રવાસન ક્ષેત્રે માળખાકીય સુવિધાઓમાં વધારો સાથે વિકાસ થાય તે માટે ટીમ ગીર સોમનાથ પ્રતિબંધ છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાચા સોમનાથ. મોટો મોટો રોગ એ છે કે જ્યાં જે પશુપાલકો છે સિટી વધી ગયું એટલે પશુપાલકોનું જે રહેઠાણ હોય તો એને જગ્યાએ તાણ પડવા માંડ્યું. એક અમે પોલિસી માટે સરકારથી એક સૂચન કરવાના છીએ અને જો અમારા લેવલ થશે, જો અમારા સત્તા હોય તો અમે એ કરશું કે એને છે ને એને ખાલી મકાન આપી દઈએ 100 ચોરસ વાર એ પૂરતી વસ્તુ નથી. એ એના માટે છે પણ એના પશુ માટે પણ જે જરૂરિયાત બધું ઉપલબ્ધતા જમીનની કરાવી જોઈએ અને એ દિશામાં અમે પ્રોપર જ આગળ વધીએ છીએ. પાયલોટ પ્રોજેક્ટ કે વેરાવળમાં અમે સર્વે કરાવ્યો છે, એ સર્વે એને કાઢવા માટે નથી કરાવ્યો. એ સર્વે કર્યો કે વેરાવળમાં અત્યારે પશુપાલકો કેટલા છે, એની પાસે કેટલા ઢોર છે અને એને સાચવવા માટે શું અમે કરી શકીએ સારું, એ દિશામાં અમે વિચારીએ છીએ. અત્યારે કેવું છે કે એને એવી પરિસ્થિતિ છે, એની પરિસ્થિતિ સૌથી ખરાબ છે કારણ કે એના પશુઓ છે એને રાખવાની જગ્યા નથી, એટલે બહાર બાંધે રોડ ઉપર બાંધે એ ફરતા હોય અને આજુબાજુવાળાને આસપાસવાળાના વિસ્તારને એ નડતરૂપ થાય જ કારણ કે ગંદકી થાય અને ઢીક મર્યા થાય એટલે એ ઘર્ષણ થાય એટલે એની એક છાપ નકારાત્મક થઈ ગઈ છે દરેક સિટીમાં. તો એના માટે મારું એક ચર્ચાનંદ એક હતું કે આપણે કેવી બનાવીએ કે ભાઈ સરકારી જગ્યાઓ છે કે ગોચરનો છે નિયમમાં જોઈને સરકાર કક્ષાએ નિર્ણય છે એને એવા પ્લોટિંગ કરી દઈએ કે સપોઝ કે આપણે 300 ચોરસ મીટર જગ્યા આપી એમાં એ પોતા રહે ત્યાં એના પશુ રાખે, એક જગ્યાએ વસાહત હોય બધા અહીંયા જ રહે એટલે એક તો સારું કે સોર્સ એ દૂધનો સોર્સ આ વિસ્તાર જ છે એટલે આ ભેળસેળ બંધ થાય અને એ એક લોકોને ખબર ભાઈ ત્યાંથી આવતું તો સાચું અને આ ગામે ચોખ્ખું થઈ જાય અને આ લોકોને છે ને જે એને એક સારી પોતાની માલિકીની ચિંતા વગરની એક જગ્યા મળે. એટલે અત્યારે કોઈ એવું વિચારે નહીં કે ભાઈ માલિકીવાળા ઢોર છે ઉચકી નાખી દેવા છે કે દૂધાળા પર આ જે વસ્તુ કી ગયેલા અને આખલાઓ છે એના માટે નહીં ડ્રાઈવ છે.